કેમ છો બાળકો તમે એનટીએના ડાયરેક્ટર વિનીત જોશીનો વિડીયો હમણાં બે દિવસ પહેલાં રિલીઝ થયો છે અને એમે એમણાં એમણે એમાં માહિતી આપી છે કે નીટની જે પરીક્ષા બે હજાર એકવીસમાં લેવાશે એમાં કોઈ કોર્સનો ઘટાડો કરવામાં આવવાનો નથી બરાબર એટલે આપણે પહેલાં ચેપ્ટર નવ અને ચેપ્ટર સાતને બાકી રાખ્યું હતું અને આપણે એમ કીધું હતું કે કદાચ એ નહીં પૂછાય પણ હવે ડાયરેક્ટરે જાહેરાત કરી દીધી છે કે ચેપ્ટર નવ અને ચેપ્ટર સાત બધા ચેપ્ટર ટુમાં બાયોલોજીના અગિયારમાં અને બારમાંના હશે તો આજે આપણે ચેપ્ટર નવ જે છે ને એ ભણવા જઈ રહ્યા છીએ હમણાં હું તમને એમસીક્યુનું રિવિઝન કરાવતો તો પહેલાં મેં પાંચમા ચેપ્ટરના એમસીક્યુ મોકલા હતા આજે હું તમને એ પાછા એમસીક્યુ મોકલતો નથી એના બદલે હું તમને ફરીવાર નવું ચેપ્ટર આજથી ભણાવવાનો છું અને એ નવું ચેપ્ટર છે ચેપ્ટર નવ અન્ન ઉત્પાદન વધારવાની પદ્ધતિઓ બરાબર તો આપણે એની વિશે અભ્યાસ કરશું તો એને આપણે જોઈએ હવે એમાં પહેલો ટોપિક જે છે આપણે એમ કહીએ કે ભારત દેશમાં વસ્તી ખૂબ માનવની વસ્તી બહુ વધતી જાય છે અને વિશ્વમાં તે માનવની વસ્તી જે છે એ ખૂબ જ વધતી જાય છે અને એ વધતી જતી વસ્તીને ખોરાક પૂરો પાડવા માટે થઈને અન્ન ઉત્પાદન આપણે વધારવાની જરૂરિયાત છે બરાબર વધતી જતી માનવ વસ્તીને ખોરાક પૂરો પાડવા માટે થઈને એની જરૂરિયાત છે અન્ન ઉત્પાદન વધારવાની જરૂરિયાત છે તો એ અન્ન ઉત્પાદન કેવી રીતે વધારવું એની આપણે ચર્ચા કરવાની છે તો અન્ન ઉત્પાદન વધારવા માટે થઈને પશુપાલન કરવું પડે અન્ન ઉત્પાદન વધારવા માટે થઈને શું કરવું પડે પશુપાલન તો એ ટોપિક આપણે પશુપાલનમાં સમાવિષ્ટ થતા ઉદ્યોગો વિશે ટૂંકમાં માહિતી આપો એ આપણે જોઈએ તો પશુપાલન પહેલાં તો શું છે એ તમે જાણો પશુપાલન એ સંવર્ધન અને પશુધન વધારવાની એક કૃષિ પદ્ધતિ છે પશુપાલન શું છે એક પ્રકારની કૃષિ પદ્ધતિ પશુપાલન એક પ્રકારની ખેતીવાડી જ બોલાય પશુપાલન એ ખેતીનો જ એક પ્રકાર છે એક પ્રકારની કૃષિ પદ્ધતિ છે અને આ કૃષિ પદ્ધતિમાં કરવાનું શું હોય પશુઓનું સંવર્ધન કરવાનું હોય અને પશુધન વધારવાનું હોય પશુધન પશુઓનું સંવર્ધન કરવાનું હોય અને પશુધન વધારવાનું હોય અને પશુપાલન એ ખેડૂતો માટે એક કૌશલ્ય પણ છે અને એક કળા પણ છે પશુપાલન એ ખેડૂતો માટે એક કૌશલ્ય પણ છે અને એક કળા પણ છે અને હારે હારે એ એક વિજ્ઞાન પણ છે બરાબર હાલ પશુપાલનનો સંબંધ શેની સાથે છે પશુપાલનનો સંબંધ ભેંસ ગાય ભૂંડ ઘોડા ઢોર કેટા ઊંટ બકરી જેવા પશુધનના પ્રજનન અને એમના ઉછેર સાથે છે જે મનુષ્ય માટે લાભદાયી હોય આ બધા પશુઓ છે ને જેનું ઉપર નામ લખવું છે આ બધા પશુઓ મનુષ્ય માટે કેવા હોય છે લાભદાયી હોય છે અને એટલા માટે આપણે ભેંસ ગાય ભૂંડ ઘોડા ઢોર કેટા ઊંટ બકરી આ બધાનું આપણે શું કરવાનું હોય આપણે એનું પ્રજનન કરાવવાનું હોય અને એમનો ઉછેર કરાવવાનો હોય અને આ બધા પશુઓ માનવ માટે હોય હોય છે છે લાભદાયી હવે પશુપાલનમાં ખાલી પશુઓનો ઉછેર કરવાનો પશુપાલનમાં માછલીઓનો પણ ઉછેર મત્સ્ય ઉદ્યોગને પણ આપણે સામેલ કરી લઈએ છીએ અને મરઘા ઉછેરને પણ આપણે એની અંદર સામેલ કરી લેતા હોઈએ છીએ બરોબર પશુપાલનમાં ખાલી પશુઓનો ઉછેર નથી કરવાનો હતો મત્સ્ય ઉછેર અને પણ આપણે એમાં સમાવિષ્ટ કરી લઈએ છીએ બરાબર તો મત્સ્ય ઉદ્યોગ એટલે શું મત્સ્ય ઉદ્યોગ એટલે માછલી મૃદુકાય અને સ્તર કવચીઓનો ઉછેર કરવો એમને પકડવા અને એમને વેચાણ કરવું બરાબર આપણે મત્સ્ય ઉદ્યોગ ની વાત કરીએ ને તો મત્સ્ય ઉદ્યોગ કોને કહેવાય મત્સ્ય ઉદ્યોગ એટલે કે માછલીઓ મૃદુકાય અને સ્તર કવચીઓને ઉછેરવા એમને પકડવા અને એમને વહેંચવા બરાબર મૃદુકાય સ્તર કવચીને પણ ઉછેરવામાં આવે છે એમને પકડવામાં આવે છે અને એને વહેંચવામાં આવે છે રેડી અતિ પ્રાચીન કાળથી મનુષ્ય દ્વારા મધમાખી રેશમ કીડો ઝીંગા કરચલા માછલીઓ પક્ષીઓ ઘેંટા વગેરેનો ઉપયોગ તેમના ઉત્પાદનો જેવા કે દૂધ ઈંડા માંસ ઊન રેશમ મધ વગેરે મેળવવા માટે કરવામાં આવે છે બરાબર એટલે માનવ જે છે એ આ બધા સજીવોનો ઉપયોગ શેના માટે થઈને કરે છે જો મધમાખી રેશમ કીડો ઝીંગા કરતલા માછલી પક્ષી ઘેટા આ બધાનો ઉછેર આપણે હેના માટે કરીએ છીએ દૂધ ઈંડા માંસ ઊન રેશમ મધ મેળવવા માટે કરીએ છીએ વિશ્વનું સિત્તેર ટકા પશુધન ભારત અને ચીન પાસે છે કેટલું છે પચીસ ટકા જ છે બરાબર એટલે ઈ પશુઓમાંથી જે ઉત્પાદન મળતું હોય એ પશુઓમાંથી જે ઉત્પાદન મળતું હોય એ ઉત્પાદન ખાલી આપણે કેટલું આપીએ છીએ પચીસ ટકા એટલે આપણી પાસે ભલે સિત્તેર ટકા છે પણ આપણે ખાલી ઉત્પાદન કેટલું કરી શકીએ છીએ એમાંથી ઉત્પાદન કરી શકીએ છીએ એનો મતલબ એમ થાય કે એકમ દીઠ ઉત્પાદન દર આપણો બહુ કેવો છે ઓછો છે પ્રતિ પશુ દીઠ આપણું ઉત્પાદન કેવું કહેવાય ઓછું કહેવાય એકમ દીઠ ઉત્પાદન દર આપણો કેવો છે ઓછો છે એવું આપણે કહી શકીએ હાલ અને તેથી પ્રાણી સંવર્ધન અને સંભાળની પારંપરિક પદ્ધતિઓ ઉપરાંત ગુણવત્તા અને ઉત્પાદકતામાં સુધારો લાવે તેવી નવી તકનીકનો પણ પ્રયોગ કરવો જરૂરી બની ગયો છે એટલે હવે જો આપણી પાસે સિત્તેર ટકા જેટલા પશુઓ છે પણ તેમ છતાં આપણું ઉત્પાદન કેવું છે ખૂબ જ ઓછું તો ઉત્પાદન વધારવા માટે હવે આપણે જૂની ટેકનિક ચાલે એમ નથી પરંપરાગત ટેકનિકો આપણી પાસે છે એ હાલે એમ નથી તો હવે આપણે નવી ટેકનિકોનો વિકાસ કરવો જરૂરી બની ગયો છે બરોબર અને એટલા માટે પ્રાણી સંવર્ધન અને સંભાળની પદ્ધતિઓ તો વાપરવાની પણ ઉત્પાદકતામાં સુધારો લાવવા માટે થઈને હવે આપણે નવી ટેકનિકો વાપરવી જરૂરી બની ગઈ છે રેડી હાલો માનવ સંસ્કૃતિના વિકાસના પ્રારંભથી પશુપાલનના વિકાસના ભાગ ભાગરૂપે એક ઘટક બન્યો છે પશુપાલન આપણે બહુ જૂના સમયથી કરતા આવ્યા છીએ આજે પણ તે એક અનિવાર્ય ઘટક છે અને માનવજાત માટે ખોરાક પેદા કરવા માટે અગત્યનું છે કૃષિ વ્યવસ્થાપનની પારંપરિક પદ્ધતિઓમાં વ્યાવસાયિક દ્રષ્ટિ હોવી જોઈએ જો આપણે આપણા ઘરે એક બે ગાય ભેંસ રાખીએ અને એ ગાય ભેંસનું દૂધ આપણે આપણા ઘર માટે વાપરતા હોઈએ તો આપણે વ્યવસાયિક દ્રષ્ટિકોણ નથી ધરાવતા એમ કહેવાય બરાબર આપણા ઘરે આપણે એક ગાય કે એક ભેંસ રાખી હોય અને એનો દૂધનો ઉપયોગ આપણા ઘર માટે જ કરતા હોઈએ તો આપણી પાસે વ્યવસાયિક દ્રષ્ટિકોણ નથી પણ એ જ ગાય ભેંસનું દૂધ આપણે બહાર વેચવા જઈએ બરોબર અને તો આપણે એમ કહેવાય કે આપણી પાસે કેવા દ્રષ્ટિકોણ છે વ્યવસાયિક દ્રષ્ટિકોણ છે બરાબર તો હવે આપણે આપણી પરંપરાગત પદ્ધતિઓમાંથી બહાર નીકળીને વ્યાવસાયિક દ્રષ્ટિકોણ વિકસાવવાની જરૂરિયાત થઈ છે જૂના 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 અભિગમમાંથી બહાર નીકળવાની જરૂર છે અને વ્યાવસાયિક દ્રષ્ટિ વિકસાવવાની જરૂર ઉભી થઈ છે જેથી આપણા ખાદ્ય ઉત્પાદનને વધુ આવશ્યક વેગ આપી શકે ખાદ્ય ઉત્પાદનને આપણે આવશ્યક વેગ આપવો છે ને એના માટે થઈને આપણે શું જો કરવું જરૂરી છે વ્યાવસાયિક દ્રષ્ટિ લાવવી જરૂરી છે ચાલો નેક્સ્ટ ડેરી ઉદ્યોગ એટલે હું અને એનું વ્યવસ્થાપન શું એ તમે સમજાવો એવો પ્રશ્ન પૂછ્યો છે ડેરી ઉદ્યોગમાં મનુષ્યના વપરાશ માટે દૂધ તેમજ અન્ય ઉત્પાદનો માટે પ્રાણીઓનું વ્યવસ્થાપન કરવામાં આવે છે ડેરી ઉદ્યોગમાં આપણે કરવાનું શું હોય પ્રાણીઓનું વ્યવસ્થાપન કરવાનું હોય અને આ વ્યવસ્થાપન આપણે શેના માટે થઈને કરીએ છીએ મનુષ્યના વપરાશ માટે દૂધ અને એના ઉત્પાદન મેળવવા માટે થઈને ડેરી ઉદ્યોગમાં આપણે પ્રાણીઓનું વ્યવસ્થાપન કરીએ છીએ અને આ વ્યવસ્થાપન શેના માટે કરીએ છીએ પશુઓના મનુષ્યના વપરાશ માટે દૂધ અને એના ઉત્પાદન મેળવવા માટે થઈને ડેરી ઉદ્યોગમાં ડેરી ઉદ્યોગ વ્યવસ્થાપનમાં પ્રક્રિયાઓ અને પ્રણાલીઓનું અધ્યયન કરવામાં આવે છે જેથી દૂધની ઉત્પાદકતા અને ગુણવત્તામાં સુધારો કરી શકાય આપણે ડેરી ઉદ્યોગનો મુખ્ય ધ્યેય શું હોય ડેરી ઉદ્યોગનો મુખ્ય ધ્યેય છે દૂધનું ઉત્પાદન અને ગુણવત્તામાં સુધારો કરવો હવે દૂધનું ઉત્પાદનને ગુણવત્તામાં સુધારો તમારે કરવો હોય તો વ્યવસ્થાપન પ્રક્રિયાઓનું તમારે શું કરવું પડે અધ્યયન કરવું પડે વ્યવસ્થાપન પ્રક્રિયાઓનું શું કરવું પડે અધ્યયન કરવું પડે ડેરી વ્યવસાયમાં દૂધ ઉત્પાદન પ્રાથમિક રીતે કૃષિ કૃષિની જાત કૃષિ જાતની ગુણવત્તા ઉપર આધાર રાખે છે માનો કે ડેરી ઉદ્યોગ આપણા ઘરે હોય આપણા ઘરે બહુ તબેલો મોટો જબર આપણે બનાવી રાખ્યો હોય તો એ તબેલાની અંદર કેટલું દૂધ ઉત્પન્ન થશે એનો આધાર કોની ઉપર રહેલો છે કે તમારી પાસે કેવા પ્રકારના પશુઓની જાત છે કૃષિ જાત એનો મતલબ એમ કે પશુ જાત બરાબર કૃષિ જાતનો મિનિંગ શું થાય પશુ જાત બરાબર કે તમારા ખેતરમાં કેવા પ્રકારના પશુ જાત છે કેવા પ્રકારના પ્રાણીઓ છે કયા નસ્લના પ્રાણીઓ છે કયા બ્રીડના પ્રાણીઓ છે એના ઉપર આધાર રાખશે તમારા તબેલાનું દૂધ ઉત્પાદન તો ડેરી વ્યવસાયમાં દૂધ ઉત્પાદન એ મુખ્યત્વે કોની ઉપર આધાર રાખે છે કૃષિ જાત એટલે કે પશુઓની જાત એટલે કે એની નસ્લ ઉપર આધાર રાખે છે સારી જાત કે જેમાં ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા ઉચ્ચ ઉત્પાદન ક્ષમતાવાળી સારી નસ્લનો ઉપયોગ અને તેમની રોગો સામે પ્રતિકારક ક્ષમતાને અગત્યની ગણવામાં આવે છે ડેરી ઉદ્યોગમાં શું મહત્વનું છે ડેરી ઉદ્યોગમાં એવી નસ્લ એવી કૃષિ જાત અગત્યની છે કે જે સારું ઉત્પાદન આપતી હોય અને જેમાં રોગોનો પ્રતિકાર કરવાની ક્ષમતા રહેલી હોય બરાબર ડેરી ઉદ્યોગમાં કેવી પશુઓની જાતને મહત્ત્વ આપવામાં આવે છે એવી પશુઓની જાત કે જેમાં સારું ઉત્પાદન કરવાની ક્ષમતા હોય અને જેમાં રોગોનો પ્રતિકાર કરવાની ક્ષમતા હોય એ ખૂબ જ અગત્યની ગણવામાં આવે છે સારી ઉત્પાદન ક્ષમતા મેળવવા માટે પશુઓની સાર સંભાળ કે જેમાં તેમને રાખવાની સારી વ્યવસ્થા પૂરતું પાણી તેમજ રોગમુક્ત વાતાવરણ હોવું જોઈએ આપણે ડેરી ઉદ્યોગની અંદર આપણે પ્રગતિ કરવી હોય તો આપણે શું કરવું જોઈએ પશુઓની સાર સંભાળ લેવી જોઈએ ડેરી ઉદ્યોગને આપણે સારું ડેરી ઉદ્યોગમાં આપણે સારું ઉત્પાદન મેળવવું હોય તો શું કરવું પડે પશુઓની સાર સંભાળ રહેવી જોઈએ અને પશુઓની સાર સંભાળ રાખવા માટે થઈને એને જે રાખવાની જગ્યા હોય એમનો જે તબેલો હોય એ સારો હોવો જોઈએ એમને પૂરતું પાણી આપણે આપવું પડે અને એમને રોગમુક્ત વાતાવરણ દેવું જોઈએ બરાબર તો સારી ઉત્પાદન ક્ષમતા મેળવવા માટે પશુઓની સાર સંભાળ લેવી જોઈએ જ્યાં તેમને રાખવાની વ્યવસ્થા અને પૂરતું પાણી અને રોગમુક્ત વાતાવરણ જરૂરી છે હવે તમે ડેરી ઉદ્યોગની અંદર તમારી બીજી જરૂરિયાત છે કે તમારું જે પશુઓ હોય એ પશુઓને જે તમે ખોરાક દેતા હો એ ખોરાક તમારે વૈજ્ઞાનિક ઢબે દેવો જોઈએ એ ખોરાક આપણે કેવી રીતે દેવો જોઈએ વૈજ્ઞાનિક ઢબે એટલે પશુઓને આહાર આપવામાં આપવામાં આવતા આહારમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હોવો જરૂરી છે અને ઢોરને આપવામાં આવતા ચારાની ગુણવત્તા અને એની માત્રા ઉપર એ ભાર હોવો જોઈએ જે ઢોરને તમે ચારો દેતા હો એની માત્રા અને એની ગુણવત્તા પણ કેવી હોવી જોઈએ સારી હોવી જોઈએ રેડી અને આ ઉપરાંત પશુઓને દોહવાની અને દૂધ અને દૂધમાંથી બનતી બનાવટોનો સંગ્રહ અને પરિવહન દરમિયાન ચોક્કસપણે સફાઈ જરૂરી માનો કે દૂધ પશુઓને દોવા માટે થઈને કોઈ કારીગર બેઠો હોય તો એ કારીગરે સ્વચ્છતા રાખવી પડે એ દૂધ પછી દૂધ તમે લઈ લીધું પશુ માટે તમે દૂધ કાઢી લીધું અને એ કાઢેલા દૂધનો તમે જ્યારે સંગ્રહ કરતા હો તો એ સંગ્રહની જગ્યા પણ સારી હોવી જોઈએ અને એ દૂધને તમે પરિવહન કરીને કોઈક જગ્યાએ મોકલતા હો તો એ પરિવહન દરમિયાન પણ તમારે શું રાખવી જોઈએ સફાઈ રાખવી જોઈએ બરાબર તો પશુઓને દોહવા દરમિયાન દૂધ અને દૂધમાંથી બનતી બનાવટનો સંગ્રહ કરવા દરમિયાન અને પરિવહન કરવા દરમિયાન તમારે સફાઈ રાખવી જરૂરી હોય છે હાલના સમયમાં આ બધી પ્રક્રિયાઓ યંત્રો દ્વારા કરવામાં આવે છે એટલે પશુઓમાંથી દૂધ કાઢવું દૂધનો સંગ્રહ કરવો અને દૂધનું પરિવહન કરવાની પ્રક્રિયા હવે કેવી થઈ ગઈ છે યાંત્રિક થઈ ગઈ છે બરોબર યંત્રનો ઉપયોગ કરવામાં આવે છે અને જેથી વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાની શક્યતા હોતી નથી વ્યક્તિ હવે સીધો કોન્ટેકમાં આવતો નથી આપણો કારીગર છે ને હવે એ સીધા કોન્ટેક્ટમાં નથી આવતો કારણ કે હવે આ બધી પ્રક્રિયા કેવી થઈ ગઈ છે યાંત્રિક થઈ ગઈ છે બરોબર અને તેના કડકપણે અમલીકરણ માટે યોગ્ય રેકોર્ડ એટલે કે સૂચી આંખ રાખવાની અને સમયાંતરે નિયમિત પરીક્ષણ કરવાની આવશ્યકતા રહે છે આપણે આપણું ડેરી ઉદ્યોગને સારી રીતે ચલાવવો હોય તો ડેરી ઉદ્યોગમાં જેટલી પણ ક્રિયાઓ થતી હોય એનો તમારી પાસે શું હોવો જોઈએ રેકોર્ડ હોવો જોઈએ ડેરી ઉદ્યોગમાં જે બધી પ્રક્રિયાઓ થતી હોય એનો શું હોવો જોઈએ રેકોર્ડ હોવો જોઈએ અને સમયાંતરે આપણે એનું પરીક્ષણ પણ કરતા રહેવું જોઈએ સમયાંતરે આપણે શું કરતા રહેવું જોઈએ એનું પરીક્ષણ કરતા રહેવું જોઈએ ક્લિયર છે અને પશુ ચિકિત્સક દ્વારા નિયમિત મુલાકાત પણ અનિવાર્ય બનતી રહે છે ડેરી ઉદ્યોગની અંદર તમારે પ્રગતિ કરવી હોય તો ડૉક્ટર જે ઢોર ડોક્ટર હોય એને પણ તમારે તમારા તબેલામાં બોલાવીને વ્યવસ્થિત શું કરાવવું જોઈએ નિરીક્ષણ કરાવવું જોઈએ સમય સમયે એનું નિરીક્ષણ કરાવતા રહેવું જોઈએ રેડી છે તો આ આખો જે ટૉપિક તમે ભણ્યા એ ડેરી ઉદ્યોગ અને એનું વ્યવસ્થાપન વિશે ભણ્યા અને આ જે ટૉપિક આપણે ભણ્યા એ પશુપાલન વિશે ભણ્યા રેડી હાલ હવે આપણે નેક્સ્ટ વાત કરીએ મરઘાઉ શેરની બરોબર મરઘા ઉછેર વિશે આપણે ચર્ચા કરીએ મરઘા ઉછેર એ ખોરાક અને ઈંડા માટે ઉપયોગમાં લેવાતો પાલતુ પક્ષીઓનો વર્ગ છે મરઘા મરઘા ઉછેરમાં આપણે મરઘા જરા મરઘા ઉછેરમાં આપણે અમુક પક્ષીઓ રાખતા હોઈએ એ પક્ષીઓ પાલતુ પક્ષીઓ હોય બરાબર મરઘા ઉછેરમાં આપણે અમુક પક્ષીઓનો ઉછેર કરતા હોઈએ છીએ એ પક્ષીઓ કેવા હોય છે પાલતુ પક્ષીઓ છે અને એ પાલતુ પક્ષીમાંથી આપણને મળે હું એમાંથી આપણને ખોરાક મળતું હોય અને ઈંડા મળતા હોય છે એ પાલતુ પક્ષીઓમાંથી આપણને ખોરાક અને ઈંડા મળતા હોય છે હવે કયા કયા પક્ષીઓને આપણે રાખીએ છીએ મરઘા બતક ટર્કી ને હંસ આ પક્ષીઓને આપણે રાખતા હોઈએ છીએ મરઘા ઉચ્ચરમાં કયા કયા પક્ષીઓને રાખવામાં આવે છે મરઘા બતક ટર્કી અને હંસને રાખવામાં આવે છે હવે આ બધાના માટે એક જનરલ શબ્દ વાપરવામાં આવે છે એ શબ્દને કહેવાય પોલ્ટ્રી બરાબર આ બધા પક્ષીઓ છે ને એ બધા પક્ષીઓ માટે એક શબ્દ કયો વાપરવામાં આવે છે પોલ્ટ્રી શબ્દ વાપરવામાં આવે છે તો મોટાભાગે પોલ્ટ્રી શબ્દનો ઉપયોગ આ પક્ષીઓના માંસ મેળવવા સંબંધિત જ કરવામાં આવે છે આ પક્ષીઓના જે માંસને છે આ પક્ષીઓનું નથી જે માંસ મળતું એને આપણે શું કહેવાય છે પોલ્ટ્રી કહેવાય છે રોગમુક્ત હવે જો ડેરી ઉદ્યોગમાં આપણે જેટલી જરૂરિયાતો હતી ને દૂધ ઉત્પાદન વધારવા માટે થઈને એવી જ રીતે મરઘા ઉદ્યોગની અંદર ઈંડા અને માંસનું ઉત્પાદન વધારવા માટે થઈને નીચેની જરૂરિયાતો હોય છે ડેરી ઉદ્યોગમાં દૂધનું ઉત્પાદન વધારવા માટે જેટલી જરૂરિયાતો હતી એ જ બધી જરૂરિયાતો મરઘા ઉછેરમાં દૂધ અને ઈંડાનું ઉત્પાદન અરે મરઘા ઉછેરમાં માંસ અને ઈંડાનું ઉત્પાદન વધારવા માટે જરૂરી હોય છે તો જુઓ હું શું જરૂરી છે રોગમુક્ત અને યોગ્ય નસલ નસલ એટલે કે જાતની પસંદગી પક્ષીઓ અને યોગ્ય અને સલામત ફાર્મની પસંદગી ઓલામાં તમે યોગ્ય સલામત તબેલો બોલતા હતા અહીંયા સલામત ફાર્મની પસંદગી યોગ્ય યોગ્ય ખોરાક પાણી સ્વચ્છતા અને સ્વાસ્થ્ય એ વ્યવસ્થાપન માટેના અગત્યના પાસા છે જેમ ડેરી ઉદ્યોગ માટેના પાસા હતા એમ જ મરઘા મરઘા ઉદ્યોગ માટેના અગત્યના પાસા છે કયા કયા રોગમુક્ત અને યોગ્ય નસલની પસંદગી યોગ્ય અને સલામત ફાર્મની પસંદગી યોગ્ય ખોરાક યોગ્ય પાણી તેમજ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય એ મરઘા ઉછેરના અગત્યના પાસા છે બરોબર ભારતમાં મરઘી એ સારા પ્રમાણમાં જોવા મળે છે પરંતુ બીજા દેશની સાપેક્ષમાં પાલન ઉદ્યોગમાં વિકાસમાં ઓછું ધ્યાન આપવામાં આવે છે એટલે આપણા દેશમાં મરઘા ઉછેરના પાલનમાં ઓછું ધ્યાન આપવામાં આવે છે બરોબર બીજા દેશોની અંદર મરઘા ઉછેર છે ને એમાં વધારે ધ્યાન આપવામાં આવે છે આપણા દેશમાં મરઘા ઉછેરમાં બહુ ધ્યાન આપવામાં આવતું નથી બરોબર મરઘા પાલન ઉદ્યોગના લીધે ઈંડાનો વપરાશ વધ્યો છે ઈંડા એ પોષણ માટે ખૂબ જ જરૂરી છે મરઘા ઉછેરના લીધે હું છું ઈંડાનો વપરાશ બહુ વધી ગયો છે પણ ઈંડા એ પોષણ માટે ખૂબ જ જરૂરી છે રેડી તો આ થઈ ગયું આપણું મરઘા ઉછેરની વાત બરાબર અને હવેનો જે ટૉપિક આવશે ને એ પ્રાણી સંવર્ધનનો ટૉપિક આવવાનો છે પણ એ ટોપિક બહુ બધો લાંબો છે એટલે અત્યારે એની ચર્ચા થઈ શકે એમ નથી તો એ આની પછીના વિડીયોમાં હું તમને પ્રાણી સંવર્ધન વિશે પણ આવીશ આજે મેં તમને ત્રણ વાત કરી છે એક મરઘા ઉછેરની વાત કરી બીજી તમને વાત કરી ડેરી ઉદ્યોગની અને પછી તમને વાત કરી પશુપાલનની બરાબર તો આ ટોપિકને તમે ટેક્સ્ટબુકમાંથી વાંચી લો અને આ જે છે ટેક્સ્ટબુકની જ ભાષા છે ટેક્સ્ટબુક જ લખેલી છે હકીકતમાં આમાં તો એને તમે વાંચી લો આ ચેપ્ટર મેં તમને હું કામ ભણાવવાનું સ્ટાર્ટ કર્યું છે બોર્ડમાં તો આ ચેપ્ટર નથી બરાબર બોર્ડના જેને બોર્ડની તૈયારી કરવી છે ને એ લોકો આ ચેપ્ટર નહીં વાંચે ને તો ચાલશે પણ જેને નીટની તૈયારી કરવાની છે એના માટે આ ચેપ્ટર હવે પૂછાવાનું છે એટલે નીટ માટે થઈને આ ચેપ્ટર આવવાનું છે એટલે તમે એની તૈયારી કરવા મળજો બરાબર એટલે આ ચેપ્ટર નીટ માટે હું તમને ભણાવું છું રેડી તો અત્યારે જેટલું ભણાવ્યું છે એને વાંચી લેવાનું અને હોમવર્કમાં બધું જ જે છે એ મોકલી દેવાનું છે ઓકે ચાલો નેક્સ્ટ વિડીયોમાં જ્યારે મળશું ત્યારે આગળનો ટોપિક ચલાવશું ઓકે બાય બાય